આજે આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 5 સજીવના પાયાનો એકમ અને એનો લેક્ચર નંબર 5 ભણી રહ્યા છીએ। આપણે અગાઉ પણ વાત કરી હતી, આજ ફરીથી કહી દઉં કે જુલાઈ માસના અંતમાં જે એક્ઝામ લેવાની છે એની અંદર આ પ્રકરણ છે, તો તમે બધા ધ્યાનથી જોજો। આજનો આપણો મુદ્દો છે કોષી અંગિકાઓ। એટલે કોષી અંગિકાઓ શું છે? તો કે આપણે આગળ આવા શબ્દ બોલી ગયા કે કણાભ સૂત્ર, રસધાની, ગોલગી પ્રસાધન, આવું બધું બોલ્યા, તો આ કોષી અંગિકાઓ છે। તો આપણે એના વિશે ભણવાનું છે કે સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા, વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવૃત રચનાઓ ધરાવે છે। એટલે આ બધી અંગિકા ક્યાં આવેલી છે? કોષરસમાં। પટલ એટલે શું? પડ। એટલે કોષરસમાં પટલથી આવૃત રચનાઓ ધરાવે છે જેને કોષીય અંગિકા કહે છે। જો વ્યાખ્યા યાદ રાખે તો પેલા આટલી યાદ રખાય કે કોષરસમાં પટલથી આવૃત રચનાઓ ધરાવે છે જેને કોષીય અંગિકા કહેવાય। આગળનું મેરું, સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે, પછી જૂનું કોષરસમાં પટલમય અંગિકાઓ પટલથી આવૃત રચનાઓ ધરાવે છે જેને કોષીય અંગિકા કહે છે। હવે કે સુકોષ કેન્દ્રી કોષ પટલમય અંગિકાના કારણે આદિકોષ કેન્દ્રી કોષ થી અલગ પડે છે। આ પટલમય અંગિકા છે ને, એટલા માટે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ એકબીજાથી છૂટા જુદા પડે છે। કે પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે। પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે। હવે મહત્વની કેટલીક અંગિકાઓ છે જેના નામ આપણને આવડે છે કે અગત્યની અંગિકાઓ। અંતઃકોષરસ જાળ જે આપણે હવે ભણવાના છીએ, એટલે અંતઃકોષ રસજાળ, ગોલગી પ્રસાધન, ગોલગી કાય પણ લખાય અને ગોલગી પ્રસાધન, એના પછી લાઇસોજોમ, કણાભ સૂત્ર, રસધાની, બરાબર, આ બધી વગેરે। એટલે ખ્યાલ આવી ગયો કે અંગિકાઓ બધી ક્યાં આવેલી છે? તો કે કોષ રસમાં આવેલી છે, પટલની અંગિકા છે, ઘણી બધી બે પડનું આવરણ ધરાવે, ઘણી અંગિકા એવી છે, ધારો કે લાઇસોજોમ તો એક જ પડનું આવરણ ધરાવે, એટલે આ તો કોષીય અંગિકાઓ। હવે પછીના આગળના ભાગમાં આપણે શું છે? તો કે વારા ફરતી આપણે બધી એક એક અંગિકાઓ ભણવાની છે। તો પહેલી છે અંતઃકોષરસજાળ। તો 3 માર્ક્સની ટુકડો આકૃતિ સાથે પણ પૂછાઈ શકે છે, એટલે આકૃતિ પણ આપણે દોરવાના છીએ। અંતઃકોષરસ જાળ કે કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સંકેન્દ્રિત રીતે પથરાયેલ પટલમય રચના છે। પટલમય રચના છે,
आखी पटल में रचना छे ने समग्र कोष रसना विस्तार में संकेंद्रित रीते पथरायेली छे। हवे एनी रचना के एनी रचना नी अंदर के ते लांबी नलिकामय के गोलाकार अथवा केवी छे कोथळी जेवी पट्टिकाओनी जाळीमय रचना छे। તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓની જાળીમય રચના છે એટલે સ્થાન રચના। હવે આપણે એના પ્રકાર ગણવા છે, પ્રકાર એના બે છે, ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ। એની અંદર આ ખરબચડી અંતઃકોષરસ જાળ છે એને કહેવાય કણિકામય, બીજું આનું નામ છે કણિકામય અંતઃકોષરસ જાળ અને બીજું શું નામ કીધું આપણે ખરબચડી કહેવાય કણિકામય કહેવાય। એટલે ઘણીવાર ખરબચડીના જગ્યાએ પૂછે કણિકામય અંતઃકોષરસ જાળ તો એ ખરબચડી। ચલો હવે એની અંદર આગળ કે તેની સપાટી પર રિબોસોમ્સ આવેલા હોય છે, અને આ બાજુ લખીએ કે તેની સપાટી પર રિબોસોમ્સ હોતા નથી। એટલે તેની સપાટી પર રિબોસોમ્સ હોય પેલાની સપાટી પર નથી હોતા। બીજું કે આ શું કાર્ય કરે તો તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, અને તે લિપિડ અને સ્ટીરોઇડ ના સંશ્લેષણનું કાર્ય કરે છે। બરાબર, એટલે આ બે ટોપિક થઈ ગયા એના તફાવત સ્વરૂપમાં પૂછાય તો પણ ખરબચડી અને લીસી અંતઃકોષરસ જાળ આવડે। હવે આપણે આકૃતિ દોરીએ છીએ, આકૃતિ દોરવા માટે સૌ પ્રથમ આપણે આ બનાવેલું છે એટલે સમજાઈ દો કે આ એક પ્રકારનું કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્ર હોય ને એને અડેલું હોય એટલે એની સાથે અંતઃકોષરસ જાળ શું હોય જોડાયેલી હોય। તો હવે આપણે એને લખીએ છીએ કે પહેલા જો આવી રીતે દોર્યું છે પછી આગળ હું દોરતો જઉં છું। આપણે અમુક જગ્યાએ ખાંચ મૂકતા જઈએ છીએ ત્યાંથી આપણે શું છે આગળ વાળી કોથળી જેવી રચના એની સાથે જોઈન્ટ કરવાના છીએ। એવું જરૂરી નથી, તમે આમ થોડી આડાવળી આવી શકે તો પણ દોરી શકો છો। હા, તમે અહીંયા છીક સુધી અડાડી શકો પણ આપણે અહીંયા લખેલું છે બરાબર। હવે આની ઉપર આપણે લખ્યા કે રિબોસોમ્સ આવેલા હોય એટલે આપણે આ રિબોસોમ્સ લખી દઈએ,
અંદરની સપાટી ઉપર અને બહારની સપાટી ઉપર રિબોઝોમ્સ હોય, એટલે તમે અંદર પણ દૂર લખી શકો અને બહાર પણ લખી શકો. પેન્સિલ થી જ આકૃતિ દોરવી જોઈએ. તમે એમને પણ આ દોરી શકીએ. બધે અંદર પ્રવાહી ભરેલું હોય એવી રીતે ટપકા ટપકા વ્યવસ્થિત કરવાના. જેમ તેમ ટપકા કર્યા તો આકૃતિ ગમે એટલી સારી દોરી હોય. આપણે કેમ, મકાન હોય તો મકાન ગમે એવું બનાવ્યું હોય પણ ધારો કે તમે રંગ સરખો નથી કરતા, કચરંગી કરો અને ગમે એવા કલર કરી દો, તો ગમે એવું ઘર બનાવ્યું તો સારું ન પણ લાગે. તો આ પણ એવું છે કે જે ટપકા કરો એ જેમ તેમ કરો તો આકૃતિ આખી બગડી જાય. એટલે શાંતિથી અને સારી એવી આકૃતિ તમે દોરી શકો જો શાંતિથી દોરો તો. અને પ્રેક્ટિસ કરવાની, ઘરે પેન્સિલ લઈને બેસી જવાનું અને આખી આકૃતિની પ્રેક્ટિસ કરવાની, આવડી જાય. અને વિજ્ઞાન ત્યારે જ આવડે કે જ્યારે આકૃતિ આવડે. આકૃતિ વગરનું વિજ્ઞાન શું કામનું? અને આકૃતિમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે આકૃતિ સ્ટાર્ટિંગ ક્યાંથી થાય ને એ આવડવું જોઈએ. ધારો કે આકૃતિ દોરી દીધી અને પછી હું કહું દોરો તો તમને ખ્યાલ ના આવે ક્યાંથી દોરવી છે. એટલે ખ્યાલ આવી ગયો પેલા આ દોર્યું પછી આ દોર્યું અને એ રીતે અહીંયા દોરેલી છે. હવે આપણે એનું નામ નિર્દેશન કરી દઈએ કે આ તો એ શું હતું, તો કે રિબોઝોમ્સ. આ છે અંતઃકોષરસજાળ. આ જે છે કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર રસ છે. અહીંયા આપણે આકૃતિ પૂરી થઈ ગઈ. આકૃતિ પછી નામ નિર્દેશન કરો તો એના પણ માર્ક્સ હોય. નામ નિર્દેશન ન કર્યું અને જો સાહેબ માર્ક્સ કાપી નાખે તો સામે દલીલ ન થાય. બરોબર જ છે, કાપી જ નાખે. ચલો એના પછી છે કાર્યો. કોના? અંતઃ કોષરસજળના કાર્યો. સામે છે જ બે કાર્યો તો આવડે તમને. પ્રોટીન સંશ્લેષણનું કામ કરે, લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણનું કામ કરે. ચલો એના સિવાય લખીએ છીએ કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે વહનના માર્ગ તરીકે કાર્ય કરે છે. કોના કોના વચ્ચે? કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચેના વહનના માર્ગ તરીકે કાર્ય કરે છે. બીજું હમણાં જ આપણે ઉપર બોલ્યા કે લિપિડ અને પ્રોટીન નું નિર્માણ કરે છે. નિર્માણ કરે છે. બીજું કે કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે અંતઃકોષરસજાળ બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૂરું થઈ ગયું.
ચલો કાર્ય પૂરા. હવે અંતઃકોષ રસ જાળની આખી ટુકડો જોઈ લો તમે, તો શું લખ્યું? સ્થાન ક્યાં છે? તો કે સંકેન્દ્રિત પથરાયેલા પટલમય રચના. પછીની રચના, તે લાંબી નલિકામય ગોળાકાર કે કોથળી જેવી પુટિકાની જાળીમય રચના. એના પ્રકાર આવી ગયા ખરબચડી અને લીસી. આકૃતિ આવી ગઈ કાર્ય, કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે વહનના માર્ગ તરીકે કાર્ય કરે, લિપિડ અને પ્રોટીનનું નિર્માણ કરે અને કેટલીક જીવ રાસાયણિક પ્રક્રિયા માટે અંતઃકોષરસ જાળ બંધારણીય સપાટી પૂરી પાડે છે. આજનો આપણો આ લેક્ચર, જેની અંદર મહત્વનો ટોપિક આપણે અંતઃકોષરસ જાળ ભણાવ્યું.